બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે સુરતની વાત કરવી છે, કેમ કે સુરતના ડુમ્મસના જમીન કૌભાંડ મામલે આયુષ ઓકની મુશ્કેલીઓ વધી છે. જી હા, આયુષ ઓકની ટીમ પર વરસી છે ગાજ. આયુષ ઓકની ટીમના તમામ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. ડુમ્મસ જમીન પ્રકરણમાં કલેક્ટર કચેરીમાં સપાટો બોલાવવામાં આવ્યો. એને બ્રાન્ચ સહિત 85 જેટલા નાયબ મામલતદારની પણ સામૂહિક બદલી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી સમયે અલગ અલગ જગ્યા પર નિમણૂક કરવામાં આવેલ નાયબ મામલતદારોની ખાલી જગ્યા પર બદલી કરવામાં આવી છે. તો આપને જણાવી દઈએ, ડુમ્મસ જમીન કૌભાંડ મામલે તપાસ થશે, આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સસ્પેન્ડેડ અધિકારી આયુષ ઓકના નિર્ણયની ઉલટ તપાસ કરવામાં આવશે. છેલ્લા 6 મહિનામાં લીધેલા નિર્ણયોની ઉલટ તપાસ થશે. બિનખેતી પ્રીમિયમ આરટીએસ સીટીએસના કેસોની વિગતો મંગાવવામાં આવી છે અને આ તમામ કેસોની ઉલટ તપાસ કરવામાં આવશે. ગાંધીનગરની ટીમ તમામ ડેટા લઈ ગઈ. આગામી દિવસમાં કેસમાં સામે આવી શકે છે ચોંકાવનારી હકીકતો. દફતરે થયા બાદ ટૂંક સમયમાં મંજૂર થઈ હોય તેવા કેસની ઊંડાણથી થઈ રહી છે તપાસ. જંત્રી વધારા સમયની પ્રીમિયમ પાત્ર બિનખેતી અરજીનો પણ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે અને આ ડેટાની ઉલટ તપાસ કરવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ચેતન, આયુષ ઓકની મુશ્કેલીઓ વધી રહી છે, કેમ કે એક તો એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હવે તેમના દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેની ઉલટ તપાસની વિગતો સામે આવી રહી છે. સાથે સાથે માત્ર આયુષ ઓક નહીં પરંતુ તેમના જે તેમની સાથે કામ કરતા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ એમની ટીમ તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. કાર્યવાહી આખરે કઈ દિશામાં જઈ રહી છે ચેતન? જી બિલકુલ. થી સુરતની જે ડુમ્મસ સ્થિત રૂપિયા 2000ની જે જમીન કૌભાંડ છે તેમાં સુરતના પૂર્વ જે કલેક્ટર છે આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જો કે જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારબાદ હવે સરકાર દ્વારા આયુષ ઓકના છેલ્લા 6 માસના જે નિર્ણય લેવામાં આવ્યા છે તેની ઉલટ તપાસ પણ કરવામાં આવશે. ખાસ કરીને બિનખેતી પ્રીમિયમ આરટીએસ સીટીએમ સહિતના જે કેસ છે તે કેસની વિગતવાર જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે. ગઈકાલે ગાંધીનગરની જે ટીમ છે તે ટીમ દ્વારા તમામ પ્રકારના જે ડેટા છે તે ડેટા લઈ લેવામાં આવ્યા છે. આગામી દિવસમાં નવા ફંગા કે તો નવાઈ નહીં. આ સાથોસાથ જો વાત કરીએ તો દફતરે થયા બાદ ટૂંક સમયમાં જે ફાઇલો મંજૂર કરવામાં આવી હતી તેવી તમામ જે ફાઇલો છે તે ફાઇલો પણ રાજ્ય સરકાર દ્વારા મંગાવવામાં આવી છે. જંત્રી વધારા વખતની પીએમ પાત્ર બિનખેતીનો જે અરજીનો જે ડેટા છે તે ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક આયુષ ઓકની જે મુશ્કેલી છે તેમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે. આગળ વધીએ, વાત કરીએ ગાંધીનગર વિશે. ગાંધીનગર ગિફ્ટ સિટી